માંડવીના અયોધ્યાનગર ખાતે નવરાત્રિમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા. અયોધ્યાનગર ખાતે અષ્ટમી નવરાત્રિ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા. કૈલાસ ધનગઢવી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. માંડવી અયોધ્યાનગરમાં અષ્ટમી નવરાત્રિના પાવન અવસરે આમ આદમી પાર્ટી માંડવી મુંદ્રા વિધાનસભાના ઉમેદવાર કૈલાસ ધનગઢવીના હસ્તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે કલ્યાણભાઈ ગઢવી, દેવેન્દ્રભાઈ જોશી, કરણ જોશી, આનંદભાઈ ગઢવી સાથે અયોધ્યાનગરના પ્રમુખ કરશનભાઈ ગઢવી તેમજ મંડળના તમામ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ચાર પાંચ દિવસથી અને ખૂબ જ તાવ છે. માથું, શરીરના સાંધા અને આંખોની પાછળ દુખાવો પણ થઈ રહ્યો છે. શરીર પર લાલ ચકામા પણ છે. આ ડેન્ગ્યુના લક્ષણ છે. ડેન્ગ્યુ? ગભરાઓ નહીં. ડેન્ગ્યુ એક સામાન્ય વાયરલ તાવ છે. યોગ્ય ઇલાજ અને પ્રવાહી પદાર્થ લેવાથી તે ઘરે જ ઠીક થઈ જાય છે. બહુ ઓછી બાબતોમાં તાવ ઉતર્યા પછી પણ લોહીનો સ્ત્રાવ અથવા બીપી ઓછું થવા પર હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. ડેન્ગ્યુના લક્ષણ દેખાતા ડોક્ટરથી મળો, લોહીની તપાસ કરાવો અને ડેન્ગ્યુથી બચો.